પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજ રોજ માં અંબાના નિજ મંદિરમાં 9 કલાકે ઘંટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઘંટ સ્થાપનની સાથે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે અને માં અંબાના ભક્તો આજથી 9 દિવસ સુધી માં અંબાની સાધના આરાધના કરી પુણ્યનું ભાથું બાંધશે. શક્તિપીઠ અંબાજીમાં આવેલ અતિ પવિત્ર એવા માં અંબાના નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભટ્ટજી મહારાજે સમગ્ર ધાર્મિક વાતાવરણમાં ઘટ સ્થાપના કરી હતી. આ ઘટ સ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આ પર્વના પ્રથમ દિવસે અંબાજીમાં માનવ વહેરામણ માં અંબાના દર્શને ઉમટી પડ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે માં અંબાની સન્મુખ ઘટ સ્થાપનાની વિધિ દરમિયાન દિવ્ય નજારો માં અંબાના મંદિરમાં જોવા મળ્યો હતો અને દૂર દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ પણ ઘટ સ્થાપન વિધિના સાક્ષી બન્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. ગુજરાતની સભ્યતા સંસ્કૃતિનો સૌથી મોટો આધ્યાત્મિક પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આજરોજ ઘટ સ્થાપન કરવામાં આવેલું છે. દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ગરબાની જે ગરબાની આપણી પરંપરા હતી એ ચાલુ વર્ષે કોવિડના કારણે આપણે બંધ રાખી છે, પરંતુ ભક્તો દૂર દૂરથી પણ ઘરે બેસી ઓનલાઈન દર્શન કરી શકે એ માટે પણ ટ્રસ્ટ તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. ટ્રસ્ટ તરફથી મંદિરને સુંદર રીતે શણગારવામાં પણ આવેલું છે અને સાથે સાથે જે પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે એની પૂરતી કોવિડ રિલેટેડ પણ ચકાસણી થાય એની પણ પૂરતી તકેદારી મંદિર ટ્રસ્ટ તરફથી લેવામાં આવેલી છે. આજરોજ નવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાતનું ખાસ કરીને યુવાધન વ્યસનથી દૂર રહે એટલા માટે ટ્રસ્ટ તરફથી વ્યસન મુક્તિની પણ પહેલ આરંભ કરવામાં આવેલી છે. જે પણ શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવશે તે વ્યસન મુક્તિનો સંકલ્પ લેશે અને એમનું જીવન વ્યસન મુક્તિમાં ગુજારે એવો પણ એક પ્રશ્નો પ્રયાસ કરવામાં આવેલો છે. આપ સર્વેને ખૂબ ખૂબ નવરાત્રિની શુભકામનાઓ.